જ્યારે પણ કોઈના લગનના સમાચાર સાંભળું છે ને અથવા કોઈ લગનની કંકોત્રી મને આપવા આવે છે ને તો એવું થાય છે કે લખોટાને ખેંચીને એક લાખો ચડી દો. સવારે ઉઠતા ને રાતે સૂતા એકબીજાના સડેલા મોઢા જોઈએ છે. દાદા પપ્પાની મેથીમાં ને પપ્પા મારી મેથીમાં. સાવ એકલો પડી ગયો છું હું તો. જીવનમાં સુખ અને શાંતિ માટે એક જીવન સાથીની જરૂર છે. કે મારા જીવન સાથીની શું હાલત કરશે એ વિચારીને હું મારા હાથથી કામ ચલાવી લઉં છું. એક અધેડું મનની સ્ત્રી છે, નિર્દોષ છૂટાછેડા, નિસંસ્કારી છે. એની ઉંમર કેટલી? એકાદ વર્ષ. સોરી, ઉંમર તારી માં કરતા થોડી વધારે હોય. થોડું હજુ કેવું લાગે? તમને શાનો વાંધો હોય? અરે બાપ રે, અરે હું મારી વાત કરું, તમે તમારું સમજ્યા? એ તને શરમ નથી આવતી? આ તારો બાપ પાંઠા જેવો બેઠો છે ને, તારે બીજા લગ્ન કરવા છે? પપ્પા, હું મારા બીજી વાર લગ્ન કર્યા આપો ને, તને શરમ આવે છે? આ તારો બાપ હજી વાંઢા જેવો બેઠો ને, તારે બીજા લગ્ન કરવા છે? નાનું તો બધું કાપી નાખીશ તારું. હવે મારે લગ્ન કરવા છે, બબાલો નથી. તારો દાદો એને આ ઘરમાં આખી જીવવા નહીં દે. કોઈ માથા ભારે લઈએ છે તારા દાદા સામે આ ઘરમાં ટકી શકે? તો બેન્ડિટ કુની ઢીંગલી લાગે છે. કોઈને પણ ખબર પડે ને, પેલા હું અળી જોડીને સુલટાઈ દઈને ધમધમાટી સાથે દે ધમધમ રમઝમાટી સાથે ધમધડાકા ભંભડાકા કરી નાખી છું. બરબાદ કરી નાખીશ. હું પણ શપથ લઉં છું, સુંગે સુંગે શોખ થયો હોય તો સુંગે મારું શિવાંબુ. જો નહીં થાય બપોરિયું મારું, તો નહીં થવા દઉં બપોરિયું તમારું. લગ્ન કરવા છે યાર, લગ્ન લગ્ન લગ્ન.